નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ઇંગ્લિશ ટેક્સ્ટમાં યુનિટ ટુ સ્ટેપ બાય સ્ટેપ વિશેની સમજ મેળવીશું મિત્રો સ્ટેપ સ્ટેપ એટલે કે પગલું એક પછી એક બરાબર એ આ આનો ગુજરાતી મિનિંગ એવું કરવામાં આવે છે એક પછી એક જેમાં એક્ટિવિટી નંબર વન જોઈએ લિસન એન્ડ એક્ટ વર્ક ઇન અ ગ્રુપ બરાબર સાંભળો અને કરો તમારે આ કાર્ય ગ્રુપની અંદર કરવાનું છે બરાબર મિત્રો અહીંયા તમે જોઈ શકો છો સેવન્થ અને એટમાં કે અહીંયા બોટ બનાવેલી છે તો અહીંયા બોટ કઈ રીતે બને છે ઓકે એની સિસ્ટમ આપેલી છે તેની આપણે સમજ મેળવી લઈએ ટેક અ સ્ક્વેર શીટ ઓફ પેપર ફોલ્ડ ઇટ અલોંગ ધ મિડલ હોરિઝન્ટલી એટલે કે ટેક અ સ્ક્વેર શીટ ઓફ અ પેપર એટલે કે એક ચોરસ કાગળ લો ફોલ્ડ ઇટ અલોંગ ધ મિડલ હોરિઝોન્ટલી એટલે કે તેને વચ્ચેથી કેવો વાળવાનો છે હોરિઝોન્ટલી એટલે કે આળો વાળવાનો છે તમને ખ્યાલ જ છે કે સ્ક્વેર શીટ લઈને પછી આપણે એને ફોલ્ડ કરીએ છીએ ઓકે ધેન ફોલ્ડ ઇટ અગેન વોર્ટિકલી એઝ શોન હવે તમે સેકન્ડ નંબરના ચિત્રમાં જોઈ શકો છો કે એને ફરીથી વાળવાનો છે કઈ રીતે ઊભો વાળવાનો છે ઓકે આપણે સ્ક્વેર પેપર લઈએ છીએ એને વન ટાઈમ ફોલ્ડ કરીએ છીએ અને પછી એક નાનકડું સ્કવેર બનાય છે એને સેકન્ડ ટાઈમ ફોલ્ડ કરીએ છીએ ઓકે તો એને ફરીથી ઓર્ટિકલી એટલે કે ઊભો એને વાળવાનો છે યુ ગેટ અ ફોલ્ડેડ સ્ક્વેર હવે તમને કેવો સ્ક્વેર ફોલ્ડેડ સ્ક્વેર મળી ગયો છે એટલે કે વાળેલો ચોળસ મળી ગયો હશે બરાબર ના ફોલ્ડ વન ઓફ ધ ફ્લેપ બેકવર્ડ્સ બરાબર હવે તમારે જે સ્ક્વેર છે એનો એક જે ભાગ હશે એને શુક્રાનું પાછળની તરફ વાળવાનો છે તમને ખ્યાલ છે કે ચાર ભાગ પડે છે એમાંથી એક ભાગને તમારે પાછળની તરફ વાળવાનો છે ફોલ્ડ ધ રિમેનિંગ થ્રી ફ્લેપ્સ એટ શોન અને જે પાછળના બીજા જે ત્રણ વધ્યા હશે એ પણ તમારે એક બાજુમાં વાળવાના છે આ રીતે તમે વાળી શકો છો ઓકે આ રીતે જે ચોથા નંબરનું છે આપણે એક સાઈડ વાળીએ અને બીજા ત્રણ એક સાઈડ વાળવાના છે એટલે કેપ ટાઈપનું શેપ તમને મળે છે ઓકે પુટ યોર સોરી નાવ યુ ગેટ અ ટ્રાયંગલ એટલે કે તમને ટ્રાયંગલ જેવું શેપ મળી જશે કેપ ટાઈપ ઓકે તમને ખ્યાલ આવી જ ગયો હશે પુટ યોર ફિંગર ઇન સાઇડ ધ ટ્રાયંગલ ટુ મેક અ કેપ ઓકે તમે તે ત્રિકોણની જે ટોપી હશે એ ટોપી બનાવવા માટે તમારી આગળ ત્રિકોણમાં મૂકો એટલે સરખી તમને ટ્રાયંગલ મળી રહેશે ના મેક ધ ટુ એન્ડ્સ ઓફ ધ ઓફ ધ કેપ મીટ હવે ટોપીના બંને છેડાને કેવા છે તમારે મળાવાના છે ઓકે તમારે આ રીતે મળાવાના છે ઓકે આ રીતે તમે મેળવી શકો છો બંને ઓકે દેન કેરફુલી પુલ ધ બેઝ હવે એને શું કરવાનું છે તમારે નીચલો જે ભાગ છે બેઝ એટલે કે નીચલો ભાગ એને ધીમે ધીમે કાળજીપૂર્વક કેરફુલી એટલે કાળજીપૂર્વક ઓપન કરવાનું છે આ રીતે સેવન નંબરના ચિત્રમાં તમે જોઈ શકો છો કે તમારે ઉપરથી એને ઓપન કરવાનો છે પુલ ધ ફ્લેપ્સ આઉટવર્ડ્સ અને એને તમારે શું કરવા બહારની તરફ ખેંચી લેવાના છે પ્રેસ ધ સાઇડ્સ વે પછી તમારે શું કરવાનું છે આ રીતે તમારે એટ નંબરમાં તમે જોઈ શકો છો ઓકે જ્યારે આપણે ઓપન કરીએ તો આ બંને સાઇડ્સ ઓકે વન અને ટુ આ બંને સાઇડ્સ આપણે એને પ્રેસ કરીએ છીએ યોર બોટ ઇઝ રેડી અને આ રીતે તમારો બોટ રેડી થઈ જાય છે બરાબર મિત્રો તો અહીંયા બોટ કઈ રીતે બનાવે છે આવે છે કાગળની તેની અહીંયા સિસ્ટમ આપેલી છે ઓકે હવે આપણે એક્ટિવિટી નંબર ટુ જોઈએ હોમમેડ હાઉસફાય એટલે કે હોમમેડ એટલે કે ઘરે બનાવેલું અને હાઉસ હાઉસફાય એટલે કે માખીઓ માટેનું ઓકે અથવા તો હની બીક ટ્રેપ કે મધમાખીઓને આપણે કઈ રીતે પકડી શકીએ છીએ ઝાડ કહીએ ઓકે તો એને કઈ રીતે પકડી શકે છે તેના માટેનું અહીંયા છટકું કઈ રીતે બનાવી શકે છે તેની અહીંયા સિસ્ટમ આપેલી છે રીડ કરીએ મોસ્કિટોઝ એન્ડ ફાઇલ્સ આર નાસ્તી પેડ્સ નાસ્તી પેડ્સ એટલે કે અપ્રિય જી જંતુ ઓકે જે આપણને ઓછા ગમતા હોય અથવા તો ન ગમતા હોય તેવા તમને ખ્યાલ જશે કે માખીઓ આપણને ગમતી નથી કંઈ જ વસ્તુ ઉપર બેસે તો પણ આપણે ગમતી નથી બરાબર અને પે પેસ્ટનો અર્થ જંતુ એવો કરવામાં આવે છે તો મચ્છર અને માખી એ અપ્રિય જંતુઓ છે ધ્યે સ્પ્રેડ મલેરિયા કોલેરા એન્ડ ટાઈફોઈડ શું શાનો ફેલાવો કરે છે મલેરિયા કોલેરા અને ટાઈફોઈડ જેવા રોગોનો એ ફેલાવો કરે છે વી હેવ સ્વોમ્સ ઓફ ફ્લાઇઝ એન્ડ મોસ્કીટો ઇન મોન્સૂન એન્ડ વિન્ટર બરાબર સ્મો સ્વોમ્સ સ્વોમ્સ એટલે કે ટોળા બરાબર સ્વોમ્સનો અર્થ શું કરવામાં આવે છે ટોળા આપણે મનસૂન અને વિન્ટરની સિઝનમાં માખી અને મચ્છરના ટોળા જોઈએ છીએ વી ટ્રાય ટુ કિલ ધેમ આપણે એને મારવાનો પણ પ્રયત્ન કરીએ છીએ બટ ઇટ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ કેચ ફ્લાય ઓર અ મોસ્કીટો પણ માખી કે મચ્છર નહીં પકડવું ખૂબ જ ડિફિકલ્ટ એટલે કે મુશ્કેલ છે સો વી બીકમ ટુ વિક્ટીમ્સ ઓફ ધેર બાર્ટ્સ વિક્ટીમ એટલે કે શિકાર અને બાર્ડ્સ એટલે કે ડંખનું ઓકે તે આપણને કરડે છે બાઇટ એટલે કરડવું ડંખ મારે છે ઓકે તો એથી આપણે એમના ડંખનો શિકાર બનીએ છીએ વી અપ્લાય મેની ઇન્સેક્ટિસાઇડ આપણે ઘણી બધી ઇન્સેક્ટિસાઇડ ઓકે ઇન્સેક્ટ એટલે જંતુ અને સાઇડ્સ એટલે કે એમને માટે વપરાતી દવા ઇન્સેક્ટીસાઇડ એટલે જંતુનાશક દવા આપણે ઘણી બધી જંતુનાશક દવાઓનો પણ ઉપયોગ કરતા હોય છે બટ આ આર નોટ મચ ઇફેક્ટિવ પણ તે એટલી બધી ઇફેક્ટિવ એટલે કે અસરકારક હોતી નથી હિયર ઇઝ એન ઇઝી સોલ્યુશન અહીંયા એક નાનકડો ઉપાય આપેલો છે સોલ્યુશન આપેલું છે વી કેન પ્રિપેર ઓર ટ્રેપ ટુ કેચ એન્ડ કિલ ધ ફ્લાઇઝ એન્ડ મોસ્કિટો માખી અને મચ્છરના મચ્છરને પકડવા માટે અથવા તો મારવા માટે આપણે અહીંયા એક છટકું તૈયાર કરવાનું છે ઓકે એક ઝાડ તમારે તૈયાર કરવાની છે ઇટ ઇઝ અ સિમ્પલ ટ્રેપ એક નાનકડી ટ્રેપ નાનકડી અથવા તો સિમ્પલ સહેલી ઝાડ બનાવવાની છે બરાબર અહીંયા એને થિંગ્સ કઈ કઈ થિંગ્સ કઈ કઈ વસ્તુની જરૂરિયાત પડશે તે અહીંયા આપેલી છે ટુ મેક ધીસ ટ્રેપ વી રિક્વાયર ધ ફોલોઈંગ થિંગ્સ આ ઝાડ બનાવવા માટે આપણે નીચે મુજબની વસ્તુઓની જરૂર પડશે થિંગ્સ એટલે કે વસ્તુ અને રિકવાયર એટલે કે જરૂરિયાત ફર્સ્ટ છે એન એમ્ટી પ્લાસ્ટિક બોટલ ઓફ વોટર ઓકે શાની જરૂર પડશે એક પાણીની ખાલી પ્લાસ્ટિકની બોટલની ઓકે અ અપેર ઓફ સીઝર્સ સિઝર્સ એટલે કે કાતર બરાબર સેલોટેપ અથવા તો ગમટેપ સેલોટેપ અથવા તો ગુંદરપટ્ટી ડિશવોશિંગ લિક્વિડ એન્ડ વોટર એટલે કે વાસણ સાફ કરવાનું જે લિક્વિડ આવે છે તે અને પાણી ફૂડ આઇટમ એટલે કે ખાવાનું જે વસ્તુ હોય છે એ વેરી સ્મોલ પીસીસ ઓફ એપલ સફરજનના ઝીણા ટુકડા ફાઇવ ગ્રામ્સ ઓફ સુગર એન્ડ ફ્યુ ડ્રોપ્સ ઓફ લેમન જ્યુસ બરાબર બીજું શું જશે પાંચ ગ્રામ ખાંડ અને ફ્યુ ડ્રોપ્સ એટલે કે થોડા ડ્રોપ્સ એટલે કે ટીમ્પા અને લેમન જ્યુસ કોના લીંબુના લીંબુ શરબતના થોડા ટીમ્પા બરાબર ફોલો ધ ઇન્સ્ટ્રક્શન એટલે કે અહીંયા નીચે ઇન્સ્ટ્રક્શન આપી છે તેને આપણે ફોલો કરવાની છે સૂચના આપી લે છે તેને આપણે ફોલો કરવાની છે ટેક અ પ્લાસ્ટિક બોટલ હવે આપણે શું કરવાનું છે જે વસ્તુઓ છે એનો આપણે ઉપયોગ કરવાનો છે એક પ્લાસ્ટિક બોટલ લેવાની છે કટ ઇટ ઇન્ટુ ટુ પીસ એઝ શોન ઇન ધ પિક્ચર પિક્ચરના બતા બતાવે પ્રમાણે તમારે આ રીતે એને બે ટુકડામાં કાપવાના છે રિમૂવ ધ કેપ ફસ્ટ એની જે કેપ હોય તે આપણે રિમૂવ કરવાની છે ઓકે ઢાંકણું એનું કાઢી નાખવાનું છે ઓકે ટર્ન ધ સ્મોલ પીસ અપ અપસાઇડ ડાઉન બરાબર હવે શું કરવાનું છે એનો નાનકડો ભાગ શું કરવાનો છે ઊંધો કરવાનો છે આ રીતે ચિત્રમાં તમે જોઈ શકો છો નાનકડો ભાગ એની અંદર ઊંધો કરી દેવાનો છે પૂડ ધ નેક પાર્ટ ઇન્ટુ ધ બોટલ બરાબર અને એ પાર્ટ આવી રીતના અંદર નાખી દેવાનો છે એટેચ ધ ટુ પાર્ટ્સ વિથ ધ સ્ટેપ સ્ટેપલ અથવા તો પીસ ઓફ ટેપ બરાબર તમારે એને એક સ્ટેપ લગ અથવા તો શું કહે ટેપ હોય એનાથી આ બંને ટુકડાને તમારે જોઈન્ટ કરવાના છે પૂટ ડ્રોપ ધ ફૂડ એટ ધ બોટમ ઓફ ધ બોટમ બરાબર હવે તમારે શું કરવાનું છે બોટલના તળીએ ખાવાની જે વસ્તુ હોય બોટમ એટલે કે તળીએ ઓકે નીચેના ભાગમાં અને ફૂડ ફૂડ એટલે કે ખાવાની જે વસ્તુ હોય ઓકે એ તમારે બોટલના તળિયે મૂકવાની છે ઓકે અવર ડિવાઈસ ધ મોસ્કિટો ટ્રેપ ઇઝ રેડી આપણું જે ડિવાઇસ છે સાધન છે ઓકે મચ્છરને પકડવાનું જે ઝાડ છે એ તૈયાર થઈ ગયું છે હેંગ ઇટ ઇન યોર હાઉસ ઓર રૂમ તમે તમારા ઘરના ઘરમાં થતો કોઈ રૂમ હોય ઓરડામાં તમે આ લટકાવી શકો મિત્રો તમે જોઈ શકો છો કે આ રીતે એ વસ્તુ રેડી થઈ શકે છે અહીંયા અહીંયા અને સારો ટેપનો પણ યુઝ કર્યો છે અને આ રીતે છટકું તૈયાર થઈ જશે ઝાડ તૈયાર થઈ જશે બરાબર હાઉ ઇટ વર્ક્સ હવે એ કઈ રીતે વર્ક્સ કરશે બરાબર કઈ રીતે કામ કરશે તેના વિશેની આપણે માહિતી મેળવીએ સુગર વોટર ડિશવોશિંગ લિક્વિડ એન્ડ અધર ફૂડ આઇટમ વિલ એટ્રેક્ટ ધ ફ્લાઇઝ એન્ડ મોસ્કિટોઝ હવે જે ખાંડનું પાણી છે અથવા તો જે લિક્વિડ છે ડિશવોશિંગ લિક્વિડ બરાબર વાસણ ધોવાનું જે લિક્વિડ છે અને જે ફૂડ આઇટમ છે એટલે કે એપલ સ્પીસીસ આપણે લીધા હતા એ શું કરશે મોસ્કિટોઝ એટલે કે મચ્છર અથવા તો માખીઓને એટ્રેક કરશે આકર્ષિત કરશે બરાબર દે વિલ એન્ટર ધ્રેપ શું થશે એ અંદર પ્રવેશશે સામા જે આપણે છટકું ટ્રેપ બનાવ્યું આમાં એ પ્રવેશશે ઓકે અંદર આવશે દે વિલ ફોલ ઇન ધ લિક્વિડ તે લિક્વિડની અંદર પડશે ધેર વિંગ્સ વિલ વેટ વેટ એટલે કે ભીના થઈ જશે અને વિંગ્સ એટલે કે પાંખો તેમની પાંખો કેવી થઈ જશે મિત્રો ભીની થઈ જશે દેર વિલ નોટ બી એબલ ટુ ફ્લાય બેટ અને તે હવે ઉડી શકશે નહીં તો આ રીતે આપણે એમને પકડી શકીએ છીએ અહીંયા અહીંયા નોટ આપેલી છે ધ ડિસ્ટન્સ બિટવીન ધ અપ્સ ડાઉન નેક એન્ડ ધ લિક્વિડ એટ ધ બોટમ શુડ નોટ બી મોર ધેન ટુ સેન્ટીમીટર બરાબર એટલે કે જે આપણે ઊંધો મૂકેલો જે ભાગ છે એ તળિયાના મૂકેલા પ્રવાહીની વચ્ચે કેટલા સેન્ટીમીટરનું અંતર હોવું જોઈએ મિત્રો બે સેન્ટી મીટરનું અહીંયા તમે જોઈ શકો છો કે કે જો આ આ રીતે ડિસ્ટન્સ ના રહે તો શું થઈ શકે જલ્દી અંદર આવી શકે નહીં અથવા તો એ ગમે તે રીતે ટ્રાય કરીને પણ બહાર નીકળી શકે છે બરાબર તો આ રીતે તમારે ડિસ્ટન્સ મેન્ટેન કરવાનું છે રાઈટ ટુ ટી ઓર એફ ઇન ધ બોક્સ એટલે કે ટ્રુ અને ફોલ્સ તમારે લખવાના છે ઓકે ફર્સ્ટ છે મોસ્કિટોઝ એન્ડ ફ્લાઇઝ આર અવર કમ્પિટિટર ઓકે મોસ્કિટો અને ફ્લાઇઝ જે છે એ આપણા કમ્પિટિટર છે બરાબર તો ઇટ્સ અ ફોલ્થ શું છે એ નાસ્તી પેસ્ટ છે આપણા ઓકે એ આપણને ગમતા નથી અપ્રિય જંતુઓ છે સેકન્ડ છે મોસ્કિટોઝ પ્રિપેર અ સિમ્પલ ટ્રેક ટુ કિલ મેન હવે મોસ્કિટો જે છે એ આપણને મરવા માટે એક નાનકડી ઝાડ તૈયાર કરે છે તો અહીંયા પણ શું આવશે ફોલ્સ બરાબર ડોન્ટ રિમૂવ ધ બોટમ ઓફ ધ બોટલ ઓકે કે જે પણ લિક્વિડ્સ છે અથવા તો જે પણ છે એ તમારે બોટલના તળિયામાંથી કોઈ જ વસ્તુ રિમૂવ કરવાની નથી તો યસ ઇટ્સ અ ટ્રુ ધેન ટુ પાર્ટ્સ ઓફ ધ બોટલ આર એટેચડ એટલે કે બે જે પાર્ટ્સ છે ઓકે આપણે બોટલના જે કટ કર્યા ઓકે બે પાર્ટ કર્યા અને એની ઉપરનું જે નારચું કહીએ ઓકે અપર પાર્ટ્સ હોય એ આપણે એટેચ કરવાનું છે નીચેના પાર્ટમાં તો અહીંયા પણ શું આવશે ટ્રુ યુઝ સીઝર ટુ કટ ધ ફૂડ આઇટમ હવે ફૂડ આઇટમ કટ કરવા માટે તમારે સીઝરનો ઉપયોગ બતાવે છે તો અહીંયા શું આવશે ઇટ્સ અ રોંગ ओके અહિયાં સો આવશે ફોલ્સ અને જે રાઈટ આન્સર હશે તમારે અહીંયા લખવાના રહેશે એ જ રીતે અહીંયા સી પાડજોઈએ મહેશ प्रिपेयर अ mosquito trap મહેશ mosquito trap તૈયાર કરી રહ્યો છે he is describing the steps ઓકે અને અહીંયા ડિસ્ક્રાઇબ કરી રહ્યો છે ઓકે i blank or બોટલ હવે મિત્રો અહીંયા પ્રિપેર એટલે કે કરી દીધી છે ઓકે અહીંયા બ્રેકેટમાં વર્ડ આપેલા છે ટૂક સિઝર કટ અપ સાઈડ ડાઉન રિમૂવ સ્ટીકી ટેપ અને સ્ટીક બરાબર આ વર્ડ આપેલા છે તેનો ઉપયોગ કરીને તમારે અહીંયા બ્લેન્ક અપ કરવાની છે આઈ બ્લેન્ક અ બોટલ એટલે કે આઈ ટૂક બોટલ મેં એક બોટલ લીધી આઈ બ્લેન્ક ધ બોટલ વિથ બ્લેન્ક એટલે કે મેં એને કટ કરી કે બોટલને કટ કરી સાનાથી કટ કરી તો સીઝરથી ઓકે સીધર સીઝરથી મેં એને કટ કરી કાતાથી એને કટ કરી આઈ બ્લેન્ક ધ કેપ હવે કેપ એટલે કે ઉપરનું જે ઢાંકણું હતું એને મેં શું કર્યું રિમૂવ કર્યું ઓકે ઢાંકણાને મેં રિમૂવ કર્યું ધેન આઈ પુટ ધ પાર્ટ બ્લેન્ક ઓન ધ બોટલ હવે મેં એ પાર્ટને નીચેના પાર્ટ ઉપર व्यवस्थित रीते गुठ फीन आयो तो अपसाइड डाउन ओके कयो बाडे આવશે अपसाइड डाउन आई ब्लैंक बोथ द पार्ट्स विथ ब्लैंक ओके હવે એને શું કર્યું તો સ્ટીચ સ્ટીચ એટલે કે સ્ટેપલિંગ કરી દીધું તો સાધી લીધું ઓકે આઈ સ્ટીચડ બોથ ધ પાર્ટ્સ વિથ અ સાનતી સાધી લીધું તો મિત્રો કયો વર્ડ આવશે અહીંયા સ્ટીકી ટેપ એટલે કે જે ગુંદર પટ્ટી હોય એનાથી મેં સાધી લીધું માય ટ્રેપ વોશ રેડી અને મારું જે ટ્રેપ હતું એ રેડી થઈ ગયું અહીંયા ડી જોઈએ મેક અ ડિવાઇસ ટુ કેચ ધ મોસ્કીટો એન્ડ ફ્લાઇઝ યોર ટેચર વિલ હેલ્પ યુ આ જ રીતે મારે મોસ્કિટો અથવા તો માખીઓને પકડવા માટેની ઝાડ તૈયાર કરવાની છે બરાબર એ જ રીતે અહીંયા એક્ટિવિટી નંબર થ્રી જોઈએ રીડ ધ પ્રોસેસ સ્ટિચિંગ બટન્સ હવે મિત્રો તમને બટન કઈ રીતે લગાવવામાં આવે છે તે તમને ખ્યાલ હશે તમે ઘરમાં જોયા જ હશે ઓકે કે મમ્મી આપણે ધારો કે શર્ટ્સ હોય કે ગમે તે કોઈ વસ્તુ એને બટન તૂટી ગયું હોય તો કઈ રીતે એને લગાવે છે બરાબર અને તમને ખ્યાલ જ હશે કે કઈ કઈ વસ્તુઓની જરૂરિયાત પડે છે તો અહીંયા થિંગ્સ રિક્વાયર્ડ કઈ કઈ વસ્તુની જરૂરિયાત છે તે લખેલી છે નીડલ નીડલ એટલે કે સોય થ્રેડ એટલે દોરો દેન બટન્સ એટલે કે બટન પીસ ઓફ ક્લોથ્સ એટલે કે જ્યાં આપણે વસ્તુ જે બટન તૂટેલું છે ત્યાં લગાવવાનું છે એ ક્લોથ કપડાનો ટુકડો બરાબર ટેક અ નીડલ એટલે કે સોય લો ટેક અ પીસ ઓફ થ્રેડ એટલે કે એક દોરાનો ટુકડો લો ઓકે જેટલી જરૂરિયાત હોય એ પ્રમાણે આપણે દોરો લઈએ છીએ પુટ થ્રુ ધ પોઈન્ટ થ્રેડ ઇન ધ નીડલ આઈ હવે આપણે શું કરીએ છીએ જે નીડલ એટલે કે સોયની જે આંખ હોય છે ઓકે જે કાણું હોય છે તેની અંદર આપણે દોરો પરોવી દઈએ છીએ મેચ બોથ સાઈડ એન્ડ ઓફ ધ થ્રેડ હવે શું કરે છે જ્યારે આપણે નીડલમાંથી એ થ્રેડને બહાર કાઢી દે છે તો બંને જે પોઈન્ટ હોય છે થ્રેડના ત્યાં આપણે ઘાંઠ મારી દઈએ છીએ પુટ અ બટન એટ ધ પ્રોપર પ્લેસ ઓફ ધ ક્લોથ્સ હવે જ્યાં આપણે લગાવવાનું છે ત્યાં આપણે શું કરીશું બટનને મૂકીશું પેર્સ ધ નીડલ ફ્રોમ ધ બિનિથ ધ ક્લોથ્સ હવે શું કરીશું કપડાના નીચેથી સોયને નાખીશું તમને ખ્યાલ જ હશે કેમ કે નો જે ગાંઠ છે ઉપર આવશે નહીં એટલે આપણે શું કરીશું એને નીચેથી એને શું કરીશું પ્રેસ કરીશું ઓકે મેચ ધ બટન હોલ એન્ડ નીડલ પોઈન્ટ બરાબર હવે આપણે શું કરવાનું છે એને બટનનો જે હોલ હોય ત્યાંથી આપણે શું કરીશું એને નીડલ બહાર કાઢીશું સ્ટ્રેચ ધ નીડલ ટુ ધ ફૂલ લેન્થ હવે જેટલો દોરો હશે એને એટલી પ્રમાણમાં આપણે સોયને ખેંચી લઈશું ધેન પ્રેસ ધ નીડલ બિનિથ ધ બોટમ હોલ હવે એને આપણે શું કરીશું નીચેની તરફ એને ધકેલી લઈ દઈશું ઓકે ધેન અહીંયા મિત્રો પુશ વર્ડ પણ આપણે લખી શકીએ છીએ ઓકે એ જ રીતે પુશ ઇટ અફવર્ડ્સ એન્ડ ડાઉન વર્ડ્સ ફોર થ્રી ઓર ફોર ટાઈમ હવે એ જ રીતે નીચેથી ઉપરને ઉપરથી નીચે એ રીતે આપણે જે સોય છે નીડલ છે એને કાઢવાની છે ઓકે બટનના જે હોલ આપ્યા છે એમાંથી ઇન ધ એન્ડ બ્રિંગ ધ નીડલ બિનિથ ધ ક્લોથ અંતે કાણામાંથી સોયને નીચેની તરફ નાખી દો તો નોટ બિન ધ ટાઈ નોટ બિનઇ ધ ક્લોથ એન્ડ કટ ધ થ્રેડ હવે જ્યારે નીચેની તરફ આપણે જ્યારે લાસ્ટ પોઈન્ટ લઈ લઈએ છીએ તો આપણે શું કરીએ છીએ નોટ એટલે કે ગાંઠ મારી દઈએ છીએ એને અને કટ ધ થ્રેડ અને જે વધારાનો દોરો હોય એને આપણે કાપી લઈએ છીએ તો આ રીતે આપણે બટન સ્ટીચ કરી શકીએ છીએ બરાબર હવે અહીંયા એક્ટિવિટી નંબર ફોર જોઈએ કે રીડ ધ ડાયલોગ અહીંયા ડાયલોગ આપેલા છે બરાબર હવે ડાયલોગ તો તમને ખ્યાલ જ છે બરાબર કોની કોની વચ્ચે આપેલા છે તો મહેશ અને મેનેજર અહીંયા બે કેરેક્ટર આપેલા છે એક મહેશ છે અને મેનેજર છે મહેશ વોન્ટ ટુ ઓપન એન એકાઉન્ટ ઇન અ બેંક હવે મહેશને બેંકની અંદર ખાતું ખોલાવવું છે ઈ ગોઝ ટુ ધ બેંક તે ક્યાં ગયો બેંકમાં જાય છે હી મીટ્સ ધ મેનેજર તે ત્યાંના મેનેજર એટલે સંચાલકને જે મેનેજમેન્ટ કરતા હોય તેમને મળે છે મે સેઝ મે ઇન સર શું હું અંદર આવી શકું છું સર મેનેજર સેઝ યસ યુ મે વોટ કેન આઈ ડૂ ફોર યુ ઓકે કહે છે કે હા હા આવી શકો છો હું તમારા માટે શું કરી શકું છું

કે મારે બેંકમાં સ્ટુડન્ટ એકાઉન્ટ ખોલવું ખોલવું અથવા ખોલાવવું છે સેઝ ઓકે ટેક ધીસ ફોર્મ ફિલ ઇન ધ ડિટેલ્સ ઓકે મેનેજર કહે છે કે તમારે આ ફોર્મ લો અને ડિટેલ્સ જે પણ ભરવાની છે તે ભરીને આપો મહેશે સેઝ સર આઈ હે આઈ હેવ ફિલ્ડ અપ ધ ફોર્મ બરાબર મહેશ કહે છે કે સાહેબ મેં ફોર્મ ભર્યું છે મેનેજરસેઝ ના પેસ્ટ યો ફોટોગ્રાફ એન્ડ સાઇન ઇટ તો મેનેજર કહે છે કે તમારો ફોટો ચોંટાડો અને સહી કરો સાઇન એટલે કે સહી કરો મેસેજ હિયર ઇટ ઇઝ આ રનેજર્સેઝ હાઉ મેની હાઉ મચ મની યુ વોન્ટ મી ટુ ડિપોઝિટ ડિપોઝિટ એટલે કે જમા કરાવો તમે કેટલા પૈસા જમા કરાવશો મેસેજ ફાઈવ હંડ્રેડ રૂપીઝ કહે છે કે હું પાંચસો રૂપિયા જમા કરાવીશ મેનેજર મેનેજર્સેસ ઓકે નાવ ગીવ યુર ફોર્મ એન્ડ મની ટુ ધ કેશિયર હવે જે કેશિયર છે ઓકે જે પૈસા લેનાર હોય એને આપણે કેશિયર કહીએ છીએ બેંકમાં ઓકે તો બેંકમાં જે પૈસા લેનાર છે તેને એ જેને ફોર્મ અને પૈસા આપ હી વિલ ગિવ યુ અ પાસબુક તે તમને શું આપશે મિત્રો પાસબુક આપશે મેસીઝ થેન્ક યુ સર મહેશ એમનો આભાર માને છે હવે મિત્રો અહીંયા એક્ટિવિટી નંબર ફાઈવમાં સ્ટડી ધ ફોર્મ ઓકે અહીંયા ફોર્મ આપેલું છે તે તમારે કઈ રીતે ભરવાનું છે બેંકમાં જ્યારે બેંકમાં ખાતું ખોલાવવું હોય ઓકે તો એનું ફોર્મ કઈ રીતે ભરી શકો છો બરાબર તો આ રીતનું ફોર્મ આપેલું હોય છે જે તમારે ડિટેલ્સ વાઇઝ એને ભરવાનું હોય છે બરાબર અહીંયા ફોર્મ આપેલું છે અહીંયા કસ્ટમ ટાઈપ આપેલું છે પબ્લિક છે કે સ્ટાફ છે તો અહીંયા આપણે પબ્લિક માર્ક કરીશું દેન સિનિયર સિટીઝન હોય અથવા તો માઇનોર હોય માઇનોર એટલે કે નાના રન સિનિયર સિટીઝન એટલે કે સિક્સટી ઇયર્સથી અબવ હોય તે તો અહીંયા આપણે માઇનોર ઉપર માર્ક કરીશું દેન મિસ્ટર મિસિસ અથવા મિસ અથવા તો મિસિસ જે પણ હોય ઓકે શ્રીમાન શ્રીમત અપર્ણિત અથવા તો શ્રીમતી જે પણ હોય તે તમે અહીંયા માર્ક કરી શકો છો દેન ફસ્ટ નેમ મિડલ નેમ અને લાસ્ટ નેમ ફર્સ્ટ નેમમાં મિત્રો તમારે નામ પોતાનું નામ લખવાનું છે મિડલ નેમમાં તમારા ફાધરનું નામ અને લાસ્ટ નેમમાં તમારી સરનેમ લખવાની હોય છે બરાબર એ જ રીતે અહીંયા તમે તમારા ફાધર જો લેડીઝ હોય તો હસબન્ડનું પણ નામ પણ લખી શકીએ છીએ અથવા તો ગાર્ડિયન ઓકે તમે એમનું પણ નામ લખી શકો છો એમનું પહેલાં નામ આવશે પછી એમના પિતાનું નામ આવશે અને પછી સરનેમ બરાબર ડેટ ઓફ બર્થ લખવાની છે અહીંયા ડી એટલે કે ડેટ લખવાની છે એમ એટલે મત અને વાય એટલે કે યર જેન્ડર એટલે કે જાતિ એટલે કે તમે સ્ત્રી છો કે પુરુષ છો બરાબર જો પુરુષ હોય તો મેલ અને સ્ત્રી હોય તો ફિમેલ નેશનાલિટીમાં આપણે ઇન્ડિયન લખીએ છીએ ઓકે ધેન મધર્સ મેડન નેમ ઓકે એટલે કે મમ્મીનું અહીંયા નામ લખવાનું છે દેન મેરી મેરિટલ સ્ટેટસ એટલે કે તમે મેરિડ છો અનમેરિડ છો એ શું છો તેની ઉપર તમારે માર્ક કરવાનું છે પછી અહીંયા યુઆઈડી નંબર આપેલો છે યુઆઈડીમાં તમે પોતાનો પાન કાર્ડ નંબર લખી શકો છો ઓકે અથવા તો આધાર કાર્ડ નંબર પણ તમે અહીંયા લખી શકો છો ધેન અહીંયા રેસિડેન્શિયલ તમારું એડ્રેસ આપવાનું છે તમે જ્યાં રહેતા હો ત્યાં તમારું અહીંયા ફિલઅપ કરવાનું છે ઓકે વન વન બ્લોક્સમાં તમારે વન લેટર લખીને ફિલઅપ કરવાનું છે દેન લેન્ડમાર્ક અથવા તો સ્ટ્રીટ એટલે કે તમે જે એરિયામાં રહેતા હો ઓકે ફોર એક્ઝામ્પલ ત્રાગડ એરિયા ગણાતો હોય ઓકે તો તમે એ રીતે લખીશો અથવા તો આઈઓસી રોડ કે ગમે તે એ રીતે તમે લખી શકો છો ધેન સિટી સિટીમાં તમે જ્યાં રહેતા હોય એટલે કે જે સિટી લાગુ પડતી હોય ચાંદખેડા કે અમદાવાદ કે જે પણ હોય એનો પિનકડ નંબર લખવાનો છે આ આપણો ચાંદખેડાનો કયો છે થ્રી વન ટુ ફોર ટુ ફોર છે ઓકે સર થ્રુ થ્રી એઇટ ટુ ફોર ટુ ફોર છે આડત્રીસ ચોવીસ ચોવીસ છે સ્ટેટ અહીંયા ગુજરાતમાં લખવાનું છે ટેલિફોન નંબર અને મોબાઈલ નંબર લખવાનો છે ધેન એડિશનલ ડિટેલ્સ અહીંયા ફિલ અપ કરવાની છે કે તમારી મંથલી ઇન્કમ કેટલી છે સોરી ઇન્કમ અહીંયા તમારે લખવાની છે કે મંથલી ભરવાની છે કે એન્યુઅલી ઓકે રિલિજિયનમાં આપણે હિન્દુ લખીશું કેટેગરીમાં એસસી એસ ટી અથવા ઓબીસી જે પણ હોય તે તમારે અહીંયા લખવાની છે અહીંયા તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન કઈ છે તમે નોન ગ્રેજ્યુએશન છો અથવા તો ગ્રેજ્યુએશન છો અથવા તો પોસ્ટ ગ્રેજ્યુએટ છો ઓકે તે તમારે લખવાનું છે તેન ઓક્યુપેશન ટાઈપ એટલે કે સેલેરી ભરવાની છે સેલ્ફ એમ્પ્લોય છો બિઝનેસ છે રિટાયર્ડ છો અથવા સ્ટુડન્ટ તો અહીંયા મિત્રો આપણે એસડી કાર્ડ છે એટલે કે સ્ટુડન્ટની જે સ્કોલરશીપ આવવાની છે તે અહીંયા આપણે સ્ટુડન્ટ એકાઉન્ટ ખોલાવાનું છે તો અહીંયા આપણે સ્ટુડન્ટ લખીશું બરાબર મિત્રો અચ્છા અહીંયા આપણે જે જે પણ આઈડી પ્રૂફ જે સબમિટ કરાવવાના છીએ બરાબર મિત્રો અહીંયા પાસપોર્ટનું તમે અથવા તો વોટર આઈડી એટલે કે તમારો તમે ચૂંટણી કાર્ડ હોય ઓકે પાન કાર્ડ છે અથવા તો કોઈ પણ આઈડી કાર્ડ તમે અહીંયા યુઝ કરી શકો છો આઈડી કાર્ડ ઓફ અ રિપ્રુટેડ એમ્પ્લોયર કોઈ સારી એવી કંપનીના તમે જોબ કરતા હોય એ એનું પણ ફોટો આઈડી હોય તો તમે અહીંયા સબમિટ કરાવી શકો છો ડ્રાઇવિંગ લાઇસન્સ પણ યુઝ કરી શકો છો ફોટો આઈડી કાર્ડ ઇસ્યુડ બાય પોસ્ટ ઓફિસ ઓકે ફોટો આઈ પોસ્ટ ઓફિસ થ્રુ તમારે ફોટો આઈડી હોય તો પણ તમે અહીંયા લગાવી શકો છો બરાબર મિત્રો તો અહીંયા આ રીતે તમારે જે ડિટેલ્સ છે એ તમારે અહીંયા કમ્પ્લીટ કરવાની રહેશે બરાબર મિત્રો અહીંયા તમારે શું કરવાનું છે સાઇન અને આ જે ડિટેલ્સ છે ઉપરની એ તમારે જે પણ બેંકના જે મેનેજર હોય એ અહીંયા ફિલઅપ કરતા હોય છે તો આ રીતનું ફોર્મ આવતું હશે જો કદાચ તમે બેંકમાં ગયા હશો તો તમને ખ્યાલ આવી જશે